विद्यार्थी मित्रों केम छो मजा में अपनी आ अनिल ज्ञान मंदिर यूट्यूब चैनल में तमारु बधानु स्वागत है। आज आप विषय हिंदी धोरण 8 जे सेमिस्टर में बीजो चेप्टर आए थे ईदगाह तेना लेखकनु नाम है प्रेमचंद तेनो साहित्य प्रकार है कहानी। तो सौथी पहला तो आप लेखकनो परिचय विषे जाइए तो तेमनो जन्म है 1880 अने मृत्यु है 1936। તેમને ઉપન્યાસ સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમનો જન્મ વારાણસી કે પાસ લમહી ગામ મે હુઆ થા। વારાણસી જે હાલમાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં લમહી નામક ગામ થયું ત્યાં તેમનો જન્મ થયેલો હતો। ઉનકા બચપન કા નામ ધનપતરાય થા એટલે કે નાનપણમાં એમનું નામ ધનપતરાય હતું। આરંભ મે નવાબરાય ઉપન્યા ઉપનામ સે ઉર્દુ મે લિખતે થે। જ્યારે પ્રેમચંદ છે શરૂઆતમાં તે નવાબરાય તરીકે ઉર્દુ ભાષામાં લખતા હતા। બાદમાં પ્રેમચંદ નામસે હિન્દીમાં લખને લગે પછી પ્રેમચંદ નામથી હિન્દીમાં લખવા લાગ્યા। મેટ્રિક ઉત્તીર્ણ્યા હોતે હી એટલે કે 10 પાસ થઈને અધ્યાપક બને અધ્યાપક પોતે બન્યા એટલે કે સરકારી નોકરી લાગી। પરંતુ ગાંધીજી કે અસહયોગ આંદોલનમાં સક્રિય હોને કે લીએ उन्होंने सरकारी नौकरी का त्याग कर दिया। એટલે કે ગાંધીજી સાથે જ્યારે અસહયોગ આંદોલન ચાલુ હતું ત્યારે ગાંધીજીથી તેઓ પ્રભાવિત થઈને તે આંદોલનમાં જોડવા માટે તેમણે સરકારી નોકરીનો ત્યાગ કરી દીધો હતો। ગોદાન પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે। જ્યારે તમને પૂછવામાં આવે કે સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ કોણ સા હે તો આ તમારે લખવાનું કે ગોદાન। उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित थी। એટલે માનસરોવર નામની કૃતિ છે તેમાં કહાની ઘણી બધી આવેલી છે જે આ 1 થી 8 ભાગમાં રહેલી છે। સાહિત્ય મેં પ્રગતિવાદ ચેતના કા ઉજાગર કરકે કરને કે લીએ જાગરણ હંસ પત્રિકાઓ કા સંપાદિત કિયા હે એટલે જાગરણ અને હંસ પત્રિકાઓનું સંપાદન કરેલું છે તેમણે। પ્રેમચંદ કી ભાષા બોલચાલ કે નિકટ થી એટલે કે સૌથી નજીક હતી। ત્યારબાદ જોઈએ તો ઈદગાહ પ્રેમચંદ કી અમર કહાની છે એટલે ઈદગાહ છે એ પ્રેમચંદની સૌથી અમર કહાની ગણવામાં આવે છે। કહાની કા બાલ નાયક હામિદ અપને દોસ્તો કે સાથ ઈદગાહ જાતા હે એટલે હામિદ હતો તે મેન નાયક છે જે નાનો છે બાળક છે। જબ અન્ય બચ્ચે ખિલોને ઓર મીઠાઈ ખરીદતે હે એટલે કે અન્ય લોકો છે જે બીજા બાળકો છે એ જ્યારે ઈદગાહમાં જાય છે એટલે મેળો ભરાનો હોય પણ મેળામાં કઈ રીતે જાય છે 7-8 મેળો ભરાય તેમ ઈદગાહમાં મેળો ભરાય છે જ્યારે બીજા બાળકો છે એ રમકડા અને મીઠાઈ લે છે। જ્યારે હામિદ અપની બાલ સહજ ઈચ્છાઓ કા દમન કરકે ઈચ્છાઓ દબાવી દે છે પોતાની દમન કરના એટલે શું દબાવી દેવી ઈચ્છાઓ દમન કરકે અપની દાદી અમીના કે લીએ ચિંતા ખરીદતા હે એટલે પોતાની દાદી અમીના છે તેના માટે એ ચીપીઓ એટલે કે ચિમટો ખરીદે છે। ઇસમે દાદી કે પ્રતિ પ્રેમ તથા ઉપયોગી ચીજ ખરીદને કી વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા કો પ્રગટ હોતી હે એટલે દાદી માટે એક શું પ્રેમ અને દાદી માટે એક ઉપયોગી વસ્તુ ખરીદવા માટેની અહીંયા બુદ્ધિમત્તા પ્રગટ થયેલી છે। પાઠકગણ બાલક હામિદ કો ત્યાગ સદભાવ વિવેક કો દેખકર ભાવ વિભોર હો જાતે હે એટલે કે પાઠકગણ છે તે હામિદની ત્યાગ સદભાવ અને જે વિવેક જોઈને ભાવ વિભોર થઈ જાય છે। ત્યારબાદ આપણે આગળનો પાઠ સમજીએ પણ એ પહેલાં હું તમને કહી દઉં કે આ ઈદગાહ નામનો ઈદગાહ છે એ સૌથી પહેલાં જ્યારે નરેન્દ્ર મોદીએ આપણને સંબોધન કર્યું હતું ત્યારે આ ઈદગાહનું આપણને ઉદાહરણ આપેલું હતું। તે જે હામિદ હતો પોતાની ઈચ્છાનો ત્યાગ કરીને દમન કરીને જે પોતાના દાદી માટે ચીપીઓ લઈ આવે છે એ ત્યાગ સદભાવ પ્રેમ અહીંયા આપણને નરેન્દ્ર મોદીએ પણ આપણને કહ્યું છે એટલે આપણે આજે આ પાઠ આપણે આગળ સમજીએ। ચાલો પાઠ આગળ સમજી પાઠ સમજી પહેલાં તો આપણે એના થોડાક શબ્દાર્થ લઈએ। ઈદગાહ એટલે કે ઈદ કી નમાઝ પઢને કી જગહ સાની એટલે કે ચારે કી સામગ્રી જો પાણી મેં સાન કર પશુઓ કો ખિલાઈ જાતી હે જો પશુઓ કો ખિલાઈ જાતી હે ઉસે સાની કહેતે હે। કુબેર એટલે કે ધન કા દેવતા અનગિનત એટલે બહુત અધિક જીસે ગિના ના જા સકે। નિગોડી એટલે દૃષ્ટ અનાથ મણ
એટલે કે મણ, જે ગુજરાતીમાં મણ કહેવામાં આવે છે. બિસાત એટલે કે ઓકાત, મૂલ્ય. સિજદા એટલે એક વિશેષ મુદ્રા મેં ઝૂકના, એટલે કે એક સાથે બધાએ ઝૂકવું, એક સાથે ઊભું થવું વગેરે. લડી, માલા અથવા ક્રમ. ધાવા, આક્રમણ, હમલા. કોષ, ખજાના. પૃથક, અલગ. સભી, પ્યાવું. જપ્ત, ધીરજ, ધૈર્ય. થોડાક એના મુહાવરા પણ આપણે જોઈએ. દિલ કચટના, એટલે કુછ ન પાને પર દુઃખ હોના. બેડા પાર લગાના, કિનારે લે જાના. સંકટ સે બચાના, ગલે મિલના. પ્રેમ સે ભેટના, દિલ બેઠ જાના. હતાશ યા નિરાશ હોના. બાલ બાકા ન હોના, જરા ભી નુકસાન ન હોના. સુર લોક સિધારના, મર જાના. છાતી પીટ લેના, દુઃખ પ્રગટ કરના. ચાલો તો હવે આપણે પાઠ સમજીએ. શબ્દાર્થ અને મુહાવરા આપણે જાણી લીધા, હવે પછી આપણે પાઠ સમજીએ. ચાલો તમે આ દ્રશ્ય જોવો છો કે ઈદગાહનું દ્રશ્ય આપેલું છે. ત્યાં તમે જોવો છો કે અહીંયા ગળે મળે છે, નમાજ પઢે છે, જે દરગાહ જોવા મળે છે, જે મસ્જિદ આપણને જોવા મળે છે. તો આપણે આજે આનો પાઠ સમજવાનો છે. તો ચાલો આપણે આગળ સમજીએ કે રમઝાન કે પૂરે 30 રોજો કે બાદ આજે ઈદ આવી હૈ. કિતને રોજે? તો 30 રોજે કે બાદ. કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાવ પ્રભાત હૈ, એટલે કેવી સરસ સવાર જોવા મળે છે. આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા, કિતના શીતલ. માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હો. ગાંવ મેં કિતની હલચલ હૈ, એટલે આજનો સૂરજ એવો લાગે છે કેવો સરસ, એકદમ શીતલ પ્યારો. કારણ કે 30 રોજા પછી બાળકો માટે ખાસ 30 રોજાની રાજ હોય છે, પછી એને ઈદગાહ આવે છે. એટલા માટે છે કે આજનો સૂરજ કેવો પ્યારો, શીતલ. અને જ્યારે આખા સંસારને જાણે ઈદની બધાઈ દઈ રહી હોય તેવું લાગે છે. ગામની વાત કરવામાં આવી છે કે ગામમાં કેટલી બધી હલચલ મચેલી છે. ઈદગાહ જાણે કે તૈયારીઓ રહી છે, એટલે બધા લોકો છે ઈદગાહ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. કિસીને કુર્તે મેં બટન નહીં હૈ, એટલે કે કોઈના કુર્તામાં બટન નથી, શર્ટમાં બટન નથી. પડોશ કે ઘર મેં સુઈ ધાગા લઈને દોડ જા રહા હૈ, એટલે કે પાડોશીની ઘરે એ સુઈ ધાગા, સોય અને દોડો લેવા માટે દોડે છે. કિસી કે જૂતે કડે હો ગઈ, એકદમ કડક થઈ ગયા છે. ઘણા બધા એને ઘણા લોકોના બૂટ છે એકદમ કડક થઈ ગયા છે. ઉનમે તેલ ડાલને કે લીએ તેલી કે પાસ ભાગા જાતા હૈ, એટલે એમાં કડક થઈ ગયા છે એટલે નરમ કરવા માટે તેમાં તેલ ડાલવા માટે એ પોતે જાય છે, તેલી પાસે જાય છે. જલ્દી જલ્દી મેં બે લોકો સાની પાની દે દીએ, એટલે ઝડપથી બેલ છે બળદ, બેલો એટલે શું થશે તો બળદ, એટલે બળદને છે એને સાની પાની, એટલે તમને શીખવાડ્યું હતું ને અગાઉ કે સાની એટલે કે પાણી સાથે જે ખડ દેવામાં આવતું હોય તે. ઈદગાહ લોટે લોટે દોપર હો જાય ગઈ, એટલે બપોર સુધીનો સમય થઈ જશે. જ્યારે ઈદ અત્યારે જવાની બધા તૈયારી કરી રહ્યા છે, અત્યારે બધા તૈયારી કરી રહ્યા છે કે શર્ટમાં બટન ન હોય તો બાજુના પડોશીમાં જઈને સોયદાડા લેવા જાય છે, તેલ બૂટ કડક થઈ ગયા હોય તો તેલી પાસે ભાગે છે, પછી પશુને ખાવાનું પીવાનું દઈ દે છે. એટલે શા માટે? કારણ કે ઈદગાહ જાય છે, આજે ઈદનો દિવસ છે, તો ઈદમાં આવતા આવતા બપોર સુધી થઈ જશે, દોપર હો જાય ને. તીન કોસ કા પેદલ રસ્તા, તો રસ્તો કેટલો છે? તો 3 કોસનો છે. ફી સેંકડો આદમી હશે મિલના ભેટના, એટલે કે પછી કેટલા સેંકડો માણસો હશે તેને મળવું, ગળે મળવું, જે તમને આગળના દ્રશ્યમાં ચિત્રમાં બતાવ્યું તે. દોપર કે પહેલે લોટના અસંભવ હોય, એટલે કે બપોર પછી આવી ન શકે એ અસંભવ છે. કાંઈ ઈદગાહ જાય છે, ઈદગાહ આવતા આવતા બપોરનો સમય થઈ જશે. લડકે સબસે જ્યાદા પ્રસન્ન છે, લડકે એટલે કે બાળકો, બાળકો છે એ વધારે પસંદ છે, ખુશ છે, વધારે પડતા ખુશ છે. કિસીને એક રોજા રખા હૈ વહ ભી દોપર તક, કિસીને વહ ભી નહીં, લેકિન ઈદગાહ જાને કી ખુશી ઉનકે હિસ્સે કી ચીજ હૈ. એટલે ઘણા બાળકો છે એ રોજા રાખે છે, ઘણાએ એક દિવસ રોજું રાખ્યું છે, ઘણાએ
બપોર સુધીનું રોજું રાખ્યું છે, પણ ઈદગાહ જવાની ખુશી તો બાળકો માટે સર્વશ્રેષ્ઠ છે, એટલે બાળકો છે એની ઈસ્સાની આ ઈદગાહની સૌથી શ્રેષ્ઠ ખુશી છે, કારણ કે વધારે ખુશ કોણ હતા તો બાળકો હતા. રોજ રોજે બડે બુઢે કે લીએ હે, કે રોજા છે તો મોટા લોકો માટે છે, બડે બુઢો કે લીએ હે ઉનકે લીએ તો ઈદ હે, એટલે કે બાળકો માટે શું મહત્ત્વનું છે તો ઈદ મહત્ત્વની છે. રોજ ઈદકા નામ રટ્ટે હે, એટલે કે દરરોજ દરરોજ છે ઈદનું નામ લીધા કરે છે. આજ વહ આ ગઈ, આજે ઈદ આવી ગઈ. જો એક મુસલમાનનો તહેવાર છે, એ 30 દિવસ રોજા રહે છે અને પછી આ ઈદ આવે છે, ત્યારે અહીંયા બાળકોને ઘણી બધી ખુશી મળે છે. મોટાને શું હોય કે રોજા રે પછી ઈદ ગાહમાં નમાઝ પડવા જાય, જ્યારે બાળકોને તો આ ઈદની સૌથી વધારે ખુશી હોય છે. અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્યો નહીં ચાલતે, એટલે કે હવે બાળકોને એમ થાય છે કે ઈદ આવી જ ગઈ છે, ઈદની રાહ જોતા હતા, હવે ઈદ આવી જ ગઈ છે તો શા માટે બધા માણસો છે ઈદ જાતા ઈદગાહ જાતા નથી. ઉનકી અપની જેબો મેં કુબેર કા ધન ભરા હુઆ, એટલે કે એના પૈસા ઘણા બધા પૈસા છે. કુબેર કોને કહેવામાં આવે છે તો આપણે આગળ શબ્દાર્થમાં સમજા કે કુબેર એને કહેવામાં આવે છે જે ધનના પૈસાનો શું કહેવાય છે સ્વામી ગણવામાં આવે છે, તેને કુબેર કહે છે. એટલે કે એના પાસે અત્યારે ઘણા બધા બાળકો પાસે પૈસા છે. બાર બાર જેબ સે હાથ, બાર બાર જેબ મેં સે અપના ખજાના નિકાલ કર ગિનતે હે ઓર ખુશ હોકર ફિર રખ દેતે હે, એટલે વારંવાર છે પૈસા જેબમાંથી કાઢે છે, ખીચામાંથી કાઢે છે, પૈસા ગણે અને પાછા પૈસા રાખી દે. મહમૂદ ગિનતા હે 1 2 10 બારહ ઉનકે પાસ બારહ પૈસે હે, એટલે કે મહમૂદ પાસે કેટલા પૈસા હતા તો મહમૂદ પાસે 12 રૂપિયા હતા. મહમૂદ પાસે 12 રૂપિયા હતા. મોહસિન કે પાસ 1 2 8 9 15 પૈસે, એટલે મોહસિન પાસે 15 પૈસે, તે મહમૂદ પાસે 12, મોહસિન પાસે 15. એની અગિનત પૈસો મેં સે અગિનત ચીજે આવેગી, એટલે કે એની પાસે એટલા પૈસા હતા કે એમાં ઘણી બધી ચીજો આવી જશે, ખીલોના, મીઠાઈયા, ગેંદ ઓર જાને ક્યાં ક્યાં, એટલે ઘણું બધું આવશે, ખીલોના, મીઠાઈ, ગેંદ વગેરે ઘણું બધું આવી શકે. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ, જે બાળ કલાકારનો નાયક છે ને, જે આપણે આ પાઠનો નાયક છે, તે હામિદ સૌથી વધારે ખુશ હતો. હામિદ છે એ સૌથી વધારે ખુશ હતો. ગરીબ સુરત હામિદ કેવો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે, એ ગરીબ સુરત, દુબલા પતરા લડકા, એટલે કે એકદમ પાત્રો બાળક, જિસકા બાપ ગત વર્ષ હેજે કે ભેટ હો ગયા થયા, જે ગયા વર્ષે જ એમના પિતાનું મૃત્યુ થયું હતું, હામિદના પિતાનું મૃત્યુ થયું હતું. હેજે એટલે કે એક પ્રકારનો તાવ હોય છે જે બહુ જ આવે છે, અને તેના લીધે હેજેમાં એટલે કે ગયા વર્ષે એને મૃત્યુ થયું હતું એના પિતાનું. ત્યારબાદ જોઈએ, ફિર એક દિન માં ભી મર ગઈ, એટલે થોડાક દિવસ પછી એક દિવસ એની માં પણ મૃત્યુ પામી. જબ હામિદ અપની બુઢી દાદી અમીના કી ગોદ મેં હે ઓર ઉતના હિ પ્રસન્ન થઈ, એટલે કે હવે હામિદ પાસે કોણ રહ્યું, તેના માતા પિતાનું મૃત્યુ થયું હતું, એટલે હવે હામિદ પાસે તો એની મા દાદી, એટલે કે દાદીનું નામ શું હતું તો અમીના, દાદીનું નામ શું હતું તો અમીના, અને મેન નાયક કોણ છે તો હામિદ, એટલે એને માતા પિતાનું મૃત્યુ થયું હતું, એટલે હવે એ પોતાની દાદી પાસે એ રહેતો હતો, પણ એટલો જ ખુશ હતો કે જેટલો પોતાના મા બાપ પાસે રહેતો હોય એટલો. ચાલો તો આગળ જોઈએ. જોઈએ કે હામિદ ગરીબ થા, દુબલા પતરા થા, મા બાપ પણ મૃત્યુ પામ્યા હતા, તેની દાદી સાથે અમીના સાથે એ રહેતા હતા. હવે કીધું છે કે હામિદ પાસે શું નહોતું, તો હામિદ કે પાંમે જૂતે નહીં તે, એટલે કે હામિદ પાસે એની પાસે જૂતા નહોતા, પગમાં પહેરવાના બૂટ નહોતા, શિર પર એક પોરાની ટોપી થી, એટલે કે જે માથા ઉપર એક જૂની એવી ટોપી હતી, જિસકા ગોટા કાલા પડ ગયા હતા, એટલે કાળી થઈ ગઈ હતી ટોપી છે એ કાળી થઈ ગઈ હતી, ફિર ભી બહુ પ્રસન્ન થા તો પણ એ ખૂબ જ ખુશ હતી. અભાગીની અમીના અપની કોઠરી કે બેઠે રો રહી હતી, કોઠરી એટલે કે એની ઘરની અંદર બેઠી બેઠી પોતે રોતી હતી કે આજ ઈદકા દિન હે ઓર ઉસકે પાસ દાના નહીં, કે આજ ઈદ જેવો મોટો તહેવાર છે પણ એની પાસે ઘરમાં એક પણ દાનો નથી.
इस अंधकार और निराशा में वह डूबी जा रही थी, एटले कि अंधकार और निराशा में ये डूबी रही थी। किसने बुलाया था इस निगोड़ी ईद को? कोई आ बोलावी थी आ निगोड़ी ईद ने, बराबर? एने कीधु छे, अमीना कहे छे कि कोई आने ईद ने बोलावी थी, कारण के एनी घरे पैसा नहोता, एनी पासे पैसा नहोता अने एने घरे खावानुं पण नहोतुं। એટલે કહે છે કે કોને આ નિગોડી યુદ્ધ, અહીંયા નિગોડીનો મતલબ થશે કે દુષ્ટ અથવા અનાથ। અંધકારમાં ડૂબી જ્યારે અંધકારમાં એ ડૂબી જાય છે કારણ કે પૈસા નથી, બાળક હામી છે, ઈદગાહ જવાની જીદ કરે છે, એટલા માટે। ચાલો આગળ જોઈએ કે અમીના, અમીના કા દિલ કચોટ રહા થા, એટલે કે દુઃખી રહ્યું હતું, એને ખૂબ દુઃખ થતું હતું। દિલ કચોટના એટલે શું? ખૂબ દુઃખ થવું। गाँव में बच्चे अपने अपने बाप के साथ जा रहे थे, એટલે બધા બાળકો છે એના પિતા સાથે જઈ રહ્યા હતા, બધા બાળકો છે એના પિતા સાથે જઈ રહ્યા હતા। જ્યારે હામિદના તો પિતા છે એ મૃત્યુ પામ્યા હતા, એટલે હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોઈ નહીં થા, એટલે કે હામિદના જે પિતા છે ને અમીના સિવાય કોઈ ન હતું। અમીના કોણ હતું? હામિદના દાદી હતા। उसे कैसे अकेले जाने दे, कई रीते ने एकलो जावा दे। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो, एटले अहीं अमीना ने चिंता थाई छे, जे हामिदना दादी छे एने चिंता थाई छे क्यांकी खोवाई गयो तो भीड़ भाड़ में, ते रीते लेके सा कई रीते ने एकलो जावा दो। नहीं, अमीना उसे यो न जाने दे, एटले अमीना विचारे छे कि हूँ एने आवी रीते जावा नहीं दो एम, कारण के कोईपण बाळक होय माँ बाप ने अथवा तो एना दादा दादी ने थाय छे एने एकलो न जावा दो एम। नन्ही सी जान तीन कोस चलेगा कैसे, अहीं पोते दुख व्यक्त करे छे, अमीना छे पोते दुख व्यक्त करे छे कि नानी एवी जान छे, तीन कोस केवी रीते चालशे, पेरों में छाले पड़ जाएंगे, एटले पेरों में छाला पड़ जाशे तो जूते भी तो नहीं है, एटले कि जो हामिद पासे बूट पण न हता, कुल दो आने पैसे बच गए थे, एटले कि बे आना ज पैसा हता, तीन पैसे हामिद की जेब में, पांच अमीना के बटवे में, એટલે કે બે પૈસા જ હતા, એમાં ત્રણ પૈસા છે એ હામિદને આપે છે અને પાંચ પૈસા છે એ અમીના પોતાની પાસે રાખે છે। યહી તો બિસાત હે, આ તો વાત છે, ઓર યુદ્ધ કા ત્યોહાર, આ જ ઈદનો તહેવાર છે। અલ્લાહ હી બેડા પાર કરાઈ ગયા, એટલે કે અલ્લાહ છે એ જ આ મુસીબતથી પાર કરાવશે। એક આનામાં ચાર પૈસા હોય, એટલે કે ટોટલ બે આના હતા, એટલે કે આઠ પૈસા હતા, એમાં ત્રણ પૈસા હામિદની પાસે અને પાંચ પૈસા અમીના પાસે। જો અહીંયા અમીના છે એ પોતે દુઃખ વ્યક્ત કરે છે કારણ કે એના દીકરો અને વહુ તો હતા નહીં, એનો પુત્ર હતો, એને એ પોતે હાચવતા હતા, તે રીતે। હામિદ ભીતર જાકર, એટલે કે એની કોઠરીની અંદર જઈને દાદી સે કહેતા હે, તું ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલે આવુંગા, એમ કે તું ડરતી નહીં, હું સૌથી વધારે પહેલાં આવીશ। गाँव में मेला चल रहा, तो मेला चल रहा, हमें बधा लोग क्या जाए, ईदगाह जाइए, जाने मेलो जाता है एवं रीते। और बच्चों के साथ हामिद भी जा रहा था, एट बधा बाड़को जाता था तेनी साथे साथे हामिद पण जाई रह्यो हतो। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता, कोई वार दौड़ी ने पोते आग वही जाए, बाड़क तो एवं जो है दौड़ी ने आग वही जाए, પછી કંઈક પેડ નીચે ઊભા રહીને બીજા લોકોની છે પોતાની સાથે જે લોકો છે એની પોતે એ રાહ જોવે છે। હામિદ કે પેરો મેં તો જેસે પળ લગ ગયે, જાણે એ પોતે ઉડતો હોય એવી રીતે એ દોડો જાય છે કારણ કે એની ઈદગાહની સૌથી વધારે ખુશી હતી। વહ કભી થક સકતા થા, એટલે કે બાળક હતું એટલે થાકી પણ શકે છે, બડી બડી ઇમારત આને લગી, જો હવે રસ્તાનું વર્ણન કરે છે કે રસ્તામાં કઈ કઈ વસ્તુ આવે છે, તે તીન કોસનો રસ્તો હતો, તેમાં બડી બડી ઇમારત આને લગી, એટલે કે બિલ્ડિંગ આવવા લાગી। યહ અદાલત હે, એટલે કહે છે યહ અદાલત હે, યહ કોલેજ હે, યહ કલાઘર હે, આગે ચલે, એટલે કે અદાલત, કોલેજ, કલાઘર આ બધું રસ્તામાં આવે છે। હલવાઈઓ કી દુકાને શરૂ હો ગઈ, હલવાઈ એટલે કે મીઠાઈની દુકાનો ચાલુ થઈ ગઈ। આજ ખૂબ સજી હુવી થી, એટલે કે બધી મીઠાઈની દુકાન છે એ ખૂબ જ સજેલી હતી। इतनी मिठाई आ कौन खाता है, एट्ले कि आटली बड़ी मिठाई कौन खाए, एम एटली बड़ी मिठाई की दुकान थी कि आटली बड़ी मिठाई कौन खाए। देखो ना, एक एक दुकान पर मानो होगी, एट्ले कि एक एक दुकान पर केटली बड़ी होगी, एट्ले कि आटली मिठाई कौन खाए। बड़ी बड़ी इमारत आने लगी,
सहसा ईदगाह नजर आ गया, अचानक से ईदगाह आवी गयो, जे नमाज पढ़वानी जगह छे ई आवी गयो। इमली के घने वृक्ष की छाया है, कि इमली नु वृक्ष छे एनु मोटो एवो छायो छे, नीचे पक्का फर्श है, एटले ओटा टाइप नु छे, जे पाकू छे। उस पर जाजीम बीछी उभी है, जाजीम एटले कोई पण चादर एमां बिछावी रही छे। रोजेदार की पंक्तिया, पंक्तिया एटले के लाइन, रोजेदार एटले के जे रोजा रहता होय ते, एक के पीछे एक न जाने कहाँ तक चली गई है, एक पाछड़ एक पाछड़ पोते जई रही छे। यहाँ कोई धन और पद नहीं दिखता, एटले ईदगाह छे, मंदिर छे, कोई पण जगह होय छे, यहाँ कोई धन अथवा तो पद जोता नथी, के पैसा वाला छे के केटलू ऊँचू पद छे एवं कोई पण भगवान जोता नथी। इन ग्रामीणों के भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए, एटले के पाछळनी लाइन में जे आगळ व्यक्ति होय छे एनी पाछळनी लाइन में ई लोको उभा रही गया। कितना सुंदर संचालक था, एटले केटली सरस व्यवस्था हती। अहीं छे ने जारे ईदगाह नमाज पढ़वा जाए छे ने त्यारे ई लोको सामेथी ज एक लाइन पछी एक लाइन पोतानी रीते ज उभा रही जाय छे, व्यवस्थित अने व्यवस्थित ज ई बधाए शुं कहेवाय नमाज पढ़े छे, एक साथ सर झुकावू, एक साथ नमाज पढ़ू, एक साथ गळे मळवू वगैरे। कितनी सुंदर व्यवस्था, हजारों सिर एक साथ सीजदे में झुक जाते हैं, लेकिन बधा एक साथ जे पोतानुं मस्तक झुकावे छे, फिर सब एक साथ खड़े हो जाते हैं, लेकिन बधाए पछी एक साथ उभा थई जाय छे। मानो જ્યાં નમાજ પડવા જાય છે જાણે એવું લાગે છે કે અહીંયા ભાતૃત્વનો પ્રેમનો હોય ભાઈઓનો, કે એવી રીતે એમ બધા એક પછી એક નમાજ પડે છે, એક સાથે સર ઝુકાવે છે, એક સાથે ગળે લાગે છે। માનો ભાતૃત્વ કા એક સૂત્ર મેં સમસ્ત આત્માઓ કો એક કડીને પિરાય પુરય હોવી, એટલે કે એક કડીમાં જ્યારે જોડાયેલા હોય ને એવી રીતે અહીંયા મુસલમાન છે એ બધા નમાજ પડે છે ઈદગાહ જઈને। અહીં તમારો આ પાર્ટ વન છે, અહીં સુધીનો આપણે વિડીયો રાખીએ છીએ, આ પાર્ટ વન છે। આના પછીનો આગળનો પાર્ટ આપણે પાર્ટ ટુમાં કરશું। આ વિડીયો જોવા માટે ધન્યવાદ, અને જો તમને આ વિડીયો ગમે અથવા તમારે આગળનો આ પાઠ સમજવો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, અને જોવા માટે ધન્યવાદ। આના પછીનો પાર્ટ ટુ નેક્સ્ટ વિડીયો એટલે કે આના પછીના વિડીયોમાં આવશે। ધન્યવાદ।